નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી તેમજ હેલ્ધી ગ્રીન રાઈસ. ગ્રીન રાઈસ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ છે રાંધેલા ભાત, જે મેં 1.5 કપ લીધેલ છે, તેમજ 100 ગ્રામ કાંદા, જેને મેં આ રીતે સમારી લીધેલ છે, 100 ગ્રામ પાલકની ભાજી, જેને મેં ધોઈને સાફ કરીને આ રીતે કાપી લીધેલ છે, 50 ગ્રામ તાંચળિયાના પાંદડા, તેને પણ મેં સરસ રીતે ધોઈને આ રીતે કટ કરેલ છે, 25 ગ્રામ કોથમીર, 2 લીલા મરચાં, 1 ઇંચ જેટલું આદું, 5 કાજુ જે ઓપ્શનલ છે, ચપટી રાઈ તેમજ જીરું, 1/4 ટેબલસ્પૂન નમક, થોડા મીઠા લીમડાના પાંદડા તેમજ સિઝનિંગ માટે સૂકા લાલ મરચાં, તજ અને તમાલપત્ર તેમજ 3 ટેબલસ્પૂન જેટલું ઓઇલ. તો ચાલો બનાવીએ ટેસ્ટી અને હેલ્ધી એવા ગ્રીન રાઈસ. ગ્રીન રાઈસ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક મોટા વાસણમાં કાપેલા પાલક તેમજ તાંચળીઓ નાખીએ, તેમાં પાણી નાખીએ. હું 250 ml પાણી નાખું છું. તે સ્ટવની ફ્લેમ મીડિયમ રાખીને થોડીવાર માટે ઉકળવા દેવાનું છે. જ્યાં સુધી આ ઉકળે ત્યાં સુધી આપણે કાંદા તેમજ આદુ મરચાંની પેસ્ટ બનાવી લઈએ. આપણે મિક્સરના વચ્ચેના જારમાં કાંદા નાખીએ, સાથે જ આદુ તેમજ મરચું નાખીએ. થોડું મરચું આપણે પાછળથી નાખીશું. હવે તેની ગ્રેવી બનાવી લઈએ. આપણે સ્મૂથ ગ્રેવી બનાવવાની છે. આ આપણી કાંદા તેમજ આદુ મરચાંની ગ્રેવી તૈયાર છે. હવે આપણે બોઇલ કરવા મૂકેલા ભાજીપત્તા ચેક કરી લઈએ. આપણી ભાજી પણ સરસ બફાઈ ગઈ છે. સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ અને તેમાં જ કોથમીર નાખી દઈએ. થોડી કોથમીર આપણે ગાર્નિશિંગ માટે બચાવીશું. ભાજીને આપણે ઠંડી પડવા દઈએ. હવે આપણે સિઝનિંગ માટે તેલ ગરમ કરવા મૂકી દઈએ. જ્યાં સુધી આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ગ્રીન ભાજીની પેસ્ટ બનાવી લઈએ. સેમ જારમાં જ આપણે ભાજીની પેસ્ટ બનાવી લઈએ. આપણે પેસ્ટ થોડી થોડી 2 વાર બનાવીશું, જેથી સરસ સ્મૂથ પેસ્ટ બની જાય. થોડું પાણી જોડે નાખીશું. તો તૈયાર છે આ ભાજીની ગ્રેવી. હવે આપણે આ જ રીતે બાકીની ભાજીની પણ ગ્રેવી બનાવી લઈશું. આપણું ઓઇલ પણ ઇનફ ગરમ થઈ ગયું છે. હવે આપણે સિઝનિંગ કરી લઈએ. સિઝનિંગ કરવા માટે મેં માત્ર ઓઇલ લીધેલ છે, પણ ઘી અને ઓઇલ પણ મિક્સમાં લઈ શકાય. સૌપ્રથમ આપણે રાઈ જીરું નાખીએ. સ્ટવની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી છે. તેમાં તજ, તમાલપત્ર અને સૂકું લાલ મરચું નાખીએ. સાથે જ કાજુ નાખી દઈએ. કાજુ એ ઓપ્શનલ છે. હવે તેમાં આદુ મરચી તેમજ કાંદાની ગ્રેવી નાખીએ. એકાદ મિનિટ ચડવા દઈએ. હવે તેમાં લીલી પેસ્ટ ઉમેરીએ, જે આપણી ભાજીને બોઇલ કરીને બનાવેલી છે. બધું જ સરસ રીતે મિક્સ કરીએ. આપણે ભાજી બોઇલ કરવા માટે પાણી નાખેલ છે, જેથી પાણીને થોડીવાર વળવા દઈએ. અત્યારે સ્ટવની ફ્લેમ આપણે થોડી વધારીશું. આપણે સ્ટવની ફ્લેમ મીડિયમ રાખીને 5-1 મિનિટ સુધી આ રીતે ચડવા દીધું છે. હવે આપણને તેલ છૂટું પડેલું દેખાય છે અને આપણે એડ કરેલું પાણી ઓલમોસ્ટ બળી ગયું છે. હવે આપણે સોલ્ટ ઉમેરીએ. સરસ રીતે મિક્સ કરી લઈએ. મેં રાઈસ બનાવતી વખતે થોડું સોલ્ટ એડ કરેલ છે, માટે હું થોડું સોલ્ટ ઓછું એડ કરું છું. હવે તેમાં રાંધેલા ભાત એડ કરીએ, સાથે લીલું મરચું પણ નાખીએ. સ્ટવની ફ્લેમ સ્લો કરી દઈએ અને હળવા હાથે મિક્સ કરી લઈએ.
ઓલમોસ્ટ કૂક થઈ ગયા છે. હવે આપણે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ. મિત્રો, તો તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી એવા ગ્રીન રાઈસ. જરૂર ટ્રાય કરજો અને સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો. પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.